કેમ છો દોસ્તો? ગુડ આફ્ટરનૂન, વાગી ગયા છે બપોરના 4. અને જો અત્યારે આપણે એકદમ ટેરેસ ઉપર આવી ગયા છીએ અને ટેરેસ ઉપર આપણે કામકાજ ચાલુ છે. આ જો નાનો મોટો ટેરેસ ઉપર કંઈ હોય તો માલ બધો કાઢીએ છીએ, કારણ કે આની ઉપર મારવાનું છે આપણે કેમિકલ. અને ધાબો તપે નહીં અને 5 વર્ષ માટે પાણીનો જે પ્રશ્ન રહે તો એ રહે નહીં, પાણી પડવાનું. તો ચાલો અત્યારે આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. તો સરપંચ માટે વધારે પીવાય. તો જાત્રાવાળા પણ 2 દિવસ પહેલાં બધે આવી ગયા, ખૂબ મસ્ત મજાનું એન્જોય કર્યું. અને લોટી ઉત્સવનું કામકાજ પણ બધું મસ્ત મજાનું પતી ગયું છે. અમારા ગરીવાબેન પણ એન્જોય ગાંધી ઉપર આવી ગયા છે. દાંડોર પણ આપણે નીચે ઉતારવું પડશે કાલે સવારમાં, બરાબર? તો સવારમાં વહેલા જાગીને ઉતાર નાખજો તમે. તમે ઘા કરી દેજો નહીં, ઘા કરવામાં પાંદડા હેઠા વેરાય, એટલે તમારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠી જવું, એટલે બધી ફટાફટ 1 કલાકમાં નીચે ઉતારી દેજો, બરાબર છે? તમારે આ કામ કરવાનું છે, આજે ન ઉતારે. નહીં નહીં નહીં, થોડીક એક્સરસાઇઝ થાય તમારે. એવું છે, સરસ સરસ. ચાલો દોસ્તો, વિડીયો બની રહેજો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે આપણું કામ રાખીએ, કારણ કે આમાં ટાઈમ લાગ્યો છે અત્યારે બધી સાફ સફાઈ કરવા માટે. અને આખું આપણે એને તમને બતાવીશ કઈ રીતનું કેમિકલ લગાવવાનું આવે છે અને કોસ્ટ કેટલો થાય છે, આપણે બધી જોઈશું બધું કઈ રીતનું છે. અત્યારે આપણે આ ટાંકણાસન બધું જુઓ, આ રીતનો માલ બધો જામેલો હોય તો એ બધું આપણે સાફ કરવાનું ચાલુ કરી દીધું. અત્યારે બધી એકદમ બધી આવી રીતનું પ્લાન કરી દેવાનું છે, પછી એને કેમિકલ નાખી પ્રોસેસ લગાવવાની છે. આપણે બધું જાણી લીધું છે કઈ રીતનું એની પ્રોસેસ આખી આવે. તો ચાલો હવે જો આપણે બધી બધા ખેતરો જો આમ ખેડાઈ ગયા છે, જોઈ લે, ઉજળ થઈ ગયું બધું. આપણું વાડીઓ બધી છે ને હવે ઉજળ થઈ ગઈ. આપણા ફળિયામાં જોવો બધી નીણું હતી, બધી ખડકાઈ ગઈ છે હવે. બાકી પેલા ગોડાઉનમાં બધી ભરી દીધી છે. બાકી આપણું શાકભાજી પણ જામી ગયું છે મસ્ત મજાનું. બોલો, તમારે શું કેવું છે? મારી આ ગાય છે, તે વિયાણી છે. આજે નાની એવી ગાય છે, નાની 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 મીઠી એવી, પણ હોજી બહુ છે ગાય. તો એને આજે વિયાણી છે, તો આ અમારા ન્યુ મેમ્બરને મળો. હાય, આ શું છે ગ્રીવા? બધું છે. તો વાછડો આવ્યો છે અમારી ગાયને, પણ એ શું કરશે સવારનો? આ બીજો વાછડો છે, વાછડીની જરૂર છે, પણ વાછડી આવતી નથી કેમ કે ગાય એટલી હોજે છે, એટલે કે બીજી વાછડી આવે તો એ પણ રાખીએ એમ. પણ આ બીજો વાછડો આવ્યો. તો ચાલો અત્યારે આપણે એટલે ચાલુ કરી દીધું છે કામકાજ કુરિયા બનાવવાનું. ધાણાના કુરિયા બનાવે છે એટલે દેશી પદ્ધતિથી. તો ચાલો આપણે જોઈએ, કારણ કે લગભગ એટલે પણ આવું ઘણા સમયથી ક્યારેય કામ કરેલું નથી. આ એવું છે એમને. તો આ રીતનું બધી કામકાજ ચાલુ છે, જોવા મસ્ત મજાના કુરિયા બને છે. એવું છે એમને. વાહ ભાઈ વાહ, પેલાના ભાઈ મજબૂત થઈ ગયો, અત્યારે શું છે કાંઠા વાળે તમને બધા કામ કરવામાં. ખોરાક હજી દેહમાં એવો જ છે, પણ તમારે વજન તો કામ ન કરો ને એટલે વધારે. તમે ફી નું કામ કરો એટલે વજન ઘટવા મળે, અને તમે ગમે એવું ખાવ ને કઈ નડે નહીં, સમજાનું. હાડકા આરામ ના થઈ ગયા છે, બીજું કઈ વાંધો નથી, એટલે શરીર વધે છે. બાકી આપણું વજન 7 કિલો 1 વર્ષની અંદર ઘટ્યું છે, બાઈ ન ઘટે. પણ આ મકાન ની અંદર જ કામ કરું, ખાલી કચરા પોતા નાનો મોટો હોય બસ, અને કપડાં ધોવાનું. બાકી એને કઈ બીજું કામ કરવાનું હોય નહીં. ભારે કામ, ઘરનું કામ તો ખૂટે નહીં બાયુને, પણ ભારે કામ કરે ને તો જ વજન ઘટે, બાકી વજન ઘટે નહીં કઈ, બરાબર છે? તો ચાલો હવે
આપણું આપણું કામ પાછું ચાલુ કરી દઈએ. થોડી વાર પોરો ખાવા માટે નીચે આવ્યા હતા અને તડકો હવે કાંઈ ખાસ પડતો નથી. વાદળો સાહેબ વાતાવરણ થઈ ગયું છે, ચોમાસાના વાદળો હવે ધીમે ધીમે અરબી સમુદ્ર અમારે નજીક થાય તો ત્યાંથી આપણે ઉપર આવી રહ્યા છે. હવે જોઈ લે અત્યારે તો આછા થશે, સવારમાં ને રાતે ફૂલ ઘાટા વાદળો હોય અને આજે રાત્રે ધીમો ધીમો સાટા પણ થોડી વાર ખરતા હતા એટલે હવે ચોમાસાની તૈયારી નજીક આવી રહી છે, ચોમાસાની તૈયારી થઈ રહી છે. તો ચાલો હવે આપણે પણ જો બધું નાનું મોટું કામ કરી દીધું, ફોઈયાનું બધું પતાવી દીધું છે અને આપણું બિયારણ પણ આવી ગયું છે અહીંયા રહ્યું. બીજું અહીંયા રૂમની અંદર છે બીજું ભરેલું. તો આપણે ત્રણ પ્રકારની માંડવી વાવવાની છે, 32-20 નંબર અને 37 નંબર છે. ઉતાવળી પાકની જાત છે, 90 દિવસે નીકળી જાય. 32-32 અને 20 નંબર છે. 26 વીઘાની માંડવી કરવાની છે આ વર્ષે, કપાસમાં બહુ જમાવટ છે નહીં આ વર્ષે. 26 વીઘાની માંડવી આપણે પણ કરી જોઈએ છીએ કઈ રીતનું બધું થાય છે, ચોમાસું કેવું રહે. અત્યારે તો એમ કહે છે ચોમાસું સારું રહેવાનું છે, પછી આગળ આગળ જોઈએ છીએ કઈ રીતના વરસાદો રહે છે, કઈ રીતના નથી રહેતા, બરાબર છે. તો ચાલો હવે આપણું કામ ચાલુ કરી દઈએ પાછું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આખા વરસ માટે મથાણું બનાવ્યું છે તો એ તમે જોઈ લો. અને અત્યારે એમાં રાખવાના છે આ ધાણાના કુરિયા છે એ આની અંદર એડ કરવાના છે. આ બોળો વગાડી નાખ્યો છે આપણે, ધાણાના કુરિયા છે બનાવ્યા હતા છે. હવે મિક્સ કરી દઉં. અને કેરી પણ સુકાઈ ગઈ છે તો આજ સાંજે મથાણું ભરી દેવાનું છે. જોઈ શકો છો તમે કલર પણ મસ્ત આવી ગયો છે બોળાનો. રાયના કુરિયા મિક્સ કરી દીધા છે, મેથી, વરિયાળી, હિંગ, ચટણી, હળદર ને ધાણા જીરો તો નથી નાખતા પણ ધાણાના કુરિયા નાખીએ છીએ નાખાના. કલર પણ બહુ મસ્ત આવી ગયો છે અથાણા. તો દોસ્તો અત્યારે આપણે જો ગાય દોવા આવી ગયા છીએ પહેલી વાર ને હેતલ દોવે છે આજ ગાય. થોડુંક જ ધોવાની છે, બાકી તો વાસળો ધોવરાવવાનો છે. ધીમે ધીમે વાસળોને પ્રેક્ટિસ કરાવે છે હેતલ. એક બે દિવસ શું છે થોડુંક હજી એને ફાવશે નહીં, વાસળો મોઢામાં દેવો પડે છે. જો પડી ગયો ખીરું દૂધ હોય ને એટલે ઘાટું ને એવું હોય બધી. નારે થોડો ધવરાવી ધીમે ધીમે ભલે આપણે શું કામ છે. તો આ રીતનું બધું કામકાજ ચાલુ છે કારણ કે આપણે આવી કોઈ બી એક્સપિરિયન્સ છે આપણને. મમ્મી પપ્પા વાડીએ ગયા છે, થોડું કામ હતું ત્યાં અને ગાય દોવાની છે. જોકે આવડે તો છે અતલને દોતા, પણ વાસળો હજી શું છે નાનો છે, હજુ ગાય વિયાણી છે એટલે થોડુંક હજી શું છે એને ધાવતા બરાબર ફાવે નહીં એટલે આપણે પ્રેક્ટિસ કરીશું હજી. અને ધીમે ધીમે કારણ કે બે જાય છે હજી એટલે એ મોટી રામાયણી છે આને. તો એતલ હવે ગાય દોવાની શરૂઆત કરી છે, કેમ થાય છે જોઈએ આપણે, કેવી ફાવેટ આવે છે કા જોતા આવડે તો આવડે છે તમારે જેમ તો છે. ગાય અમે પોસી છે બહુ ની દોધી થોડુંક જ દોવાનું છે, ડોકા રહેવા દેજે એમને પીડા. થોડીક ખાવાનું પાછું વાસળો મૂકી દેવો 2 કલાક પછી.
બધું ના બસ નહીં 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 ચાલો.